કાલાવાડ છોતેર વિધાનસભાના વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રવિણસિંહ મુસળિયા દ્વારા કાલાવાડ છોતેર વિધાનસભા મત વિસ્તારના અનેક ગામડાઓમાં પાણીની અછત વર્તાઈ હતી પાણી અને ઘાસચારા વ્યવસ્થા કરતા જામનગર કલેક્ટર શ્રી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હાલ ગુજરાતમાં દુષ્કાળ અને અસતની પરિસ્થિતિ વર્તાતી છે એવામાં કાળઝાર ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે ઉનાળાની સાથે સાથે જ પાણીની મોકાન લોકોને સતાવી રહી છે પૂરતા પ્રમાણમાં પીવાના પાણી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે તો બીજી તરફ પશુઓને પણ પૂરતા પ્રમાણમાં ઘાસચારો મરી રહ્યો નથી તેથી વહેલી તકે પાણી તથા ઘાસચારોની વ્યવસ્થા કરવા કાલાવાડના કોંગી ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડિયાની આગેવાનીમાં જામનગર કલેક્ટરી કચેરીમાં આવેદન પાઠવ્યું હતું જેમાં ધારાસભ્યશ્રીએ જણાવેલ કે ગામડાઓમાં ઢોર પશુ માટે ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી પાણીના બોરમાં મોટર પંપ બરી જતો હોવાથી પાણી પુરવઠા વિભાગમાંથી તાત્કાલિક સબમર્સિબલ પંપની વ્યવસ્થા કરી આપવી ગામડાની ગ્રામ પંચાયતો દ્વારા પાણીના બોરમાં સબમર્સિબલ ભરી જતા હોય અને તાત્કાલિક પાણીનો પુરવઠો ખોરવાય નહીં એટલા માટે ગામડામાં પંચાયતોને તાત્કાલિક સબમર્સિબલ તથા જરૂરી પાઇપલાઇનો તંત્ર દ્વારા સમયસર આપવામાં આવી તે ખૂબ જરૂરી હોય તો આ બાબતે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે અને વધુમાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે આ ધૂમધકતા તાપમાં પાણીની ખૂબ જ આવશ્યકતા હોવાથી તેમને પ્રાથમિકતા આપી તાત્કાલિક માંગણીઓ પૂરી કરવામાં આવે નહીતર આગામી દિવસોમાં ગાંધીજીના ચિંદે માર્ગે અમારે ધારણા ઉપવાસની કરવાની ફરજ પડશે હર્ષલ ખંધેડિયા જડેશ ટીવી જામનગર

અને પાણીના જે બોર છે એમાં જે મોટર હોય એ પંપ જે બળી જાય તો જે તાત્કાલિક તાંત્રિક વિભાગ દ્વારા બદલવા જોઈએ એ બદલી આપવામાં આવતા પણ નથી અને જે પાણીની વ્યવસ્થા ઢોરઢાખર અને એના માટે જે પીવાના અવેડાઓ ભરવા જોઈ એ પણ ભરતા નથી જેના કારણે પશુઓના પણ મોત થઈ રહ્યા છે અને ખાસ કરીને દેવભૂમિ દ્વારકામાં ગઈકાલે પાણી સમિતિની મિટિંગ હતી આ બાબતે વિક્રમભાઈ માડમે પણ જબરજસ્ત આ વાતને ઉઠાવી છે કે ભાઈ પાણી એ આપણી આવશ્યક સેવા છે અને એને તાત્કાલિક લોકો સુધી પાણી પહોંચાડવું જરૂરી છે ખાસ મારે આ તબક્કે એ પણ કહેવું છે કે માલધારીઓ પાસે જે ઘાસચારો નથી સીમમાં એકદમ બેતાલીસ ડિગ્રી તાપમાનના કારણે જે ઘાસચારો બળી ગયો છે તો ખાસ કરીને ઘાસચારાની જે વ્યવસ્થા માલધારીઓ માટે થવી જોઈએ અવેડાઓમાં પાણી ભરાવા જોઈએ લોકોને પીવા માટે પાણી પૂરતું મળવું જોઈએ એ આ સરકાર પાણી આપવામાં નિષ્ફળ ગઈ છે આજે આ જામનગરમાં પણ પાણી સમિતિની મિટિંગ છે માત્ર મિટિંગોથી આ પ્રશ્નોનું નિવા નિવારણ નહીં આવે પણ જે તંત્ર જાગૃત થાય અને તાત્કાલિક પાણીની વ્યવસ્થા થાય ઊભી થાય એટલા માટે સમગ્ર કોંગ્રેસની ટીમ જેટી પટેલને મુરૂભાઈ અને અમારા મુરબી શ્રી વિક્રમ માડમ તમામ આગેવાનો સાથે એમાં જ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આ સરકારના અમે જે બેરી સરકાર છે એમના કાન ઢંઢોળવાનો એ પ્રયત્ન કરી રહ્યા છીએ આગામી આગામી સમયમાં જો આ સમસ્યાનો હલ નહીં થાય તો કોંગ્રેસે ગાંધી ચિંધિયા માર્ગે મેદાનમાં ઉતરી અને સખત આંદોલન કરવાની જરૂર પડશે જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે સમગ્ર આમ તો તમે જો ધોળ વિસ્તાર કરો છ કલાક લગી પૂરો કારણ કે કોઈ ગામડા એવા નથી કે જ્યાં પાણી મળતું હોય એના એનું કારણ છે કે જે ઢોરને પાણી અલગ વ્યવસ્થા થવી જોઈએ એ ન કરે ને પીવાના પાણીમાંથી લોકોના આંગણે ઢોર બાંધા હોય તો એ તો એ લોકો પાણી તો ઢોરને પાવાના એટલે જે લોકોની જે વ્યવસ્થા માટેના એના ભાગનું પાણી હોય એ પણ ખેંચા ખેંચીમાં જતું રહીએ એટલા માટે પાણીની તો તમ સમગ્ર જગ્યાએ અછત છે એમ એમ ન કહી શકાય કે નથી થેન્ક યુ